આગળ વાત કરીએ. અમદાવાદ સમાજ સુરક્ષા વિભાગમાંથી વધુ એક બાળકને મળશે અમેરિકાનું નાગરિકત્વ. કારણ કે પરિવારથી છૂટા પડેલા આ બાળકને અમેરિકાના દંપતીએ લીધું છે દત્તક. ત્યારે કેવી રીતે આ બાળક અમેરિકી દંપતીને મળ્યું જોઈએ આ અહેવાલમાં. અમેરિકન દંપતીએ બાળકને લીધું દત્તક. સમાજ સુરક્ષા વિભાગમાંથી લીધું દત્તક. પરિવારથી છૂટા પડેલા બાળકને મળ્યો નવો પરિવાર. વિદેશી પરિવાર સાથે મળશે અમેરિકી નાગરિકત્વ. છેલ્લા 3 વર્ષથી બાળ સુરક્ષા સંસ્થાના કિશનને અમેરિકા દંપતીએ દત્તક લીધો છે. લાંબા સમયથી અમેરિકાના સાઉથ કેરોલિના નિવાસી જોન કાસ્ટિલ અને ક્રિસ્ટન કાસ્ટિલે પોતાના માટે બાળકની શોધમાં હતા. તેમણે ભારત સરકારની દત્તક વિધાન એજન્સી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા દ્વારા દત્તક બાળક માટેની પ્રક્રિયા હાથ ધરી. જેની સાથે કિશને દત્તક લેવા માટે દંપતીએ ભારત સરકારની દત્તક વિધાન ગાઈડલાઈન 2017ના પ્રકરણ 6ની 14-22 મુજબની પ્રક્રિયાઓ પૂર્ણ કરતા અમદાવાદ કલેક્ટરે કે નિરાલા વિધિવત કિશનના પાસપોર્ટ સોંપીને ક્રિસ્ટલ દંપતીને સોંપીને દત્તક બાળકની પ્રક્રિયા પૂર્ણ કરાવી છે. તો એ તમામ પ્રક્રિયાઓ જો છે એ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જો છે અમે ફોલોઅપ કરીને તમામ ચીજો જો છે એવી રીતે જો છે કમ્પ્લાયન્સ કરીને એમના બાળક જો છે આજે હેન્ડઓવર કરીએ છીએ. કિશનને દત્તક લેનારા માતા પિતાનું કહેવું છે કે તેઓને લાંબા સમયથી બાળકની ઉણપ હતી, જેના માટે તેઓએ ઓનલાઈન પ્રક્રિયા કરતા તેમને અમદાવાદનો પ્રતિસાદ મળ્યો હતો. આ દંપતીનું કહેવું છે કે ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને વિવિધ સંસ્કૃતિથી વણાયેલો છે, તેથી તેઓને ભારતીય બાળકને દત્તક લેવાની ખેવના જાગી અને કિશનને દત્તક લઈ બાળકની ખોટ પૂરી કરી. With Ahmedabad, but we chose India because we love the people and the culture and the many languages and the diversity, the food, the beauty of the country, and I don't know, I guess we wanted to be a part of it. અગાઉ પણ અમદાવાદ સેન્ટ્રલ પરથી વિદેશમાં બાળકો દત્તક લેવાયા છે, પરંતુ કિશનનો પરિવાર સાથ છૂટ્યો ત્યારે તેનો અંદાજ પણ નહીં હોય કે તેના પરિવાર નહીં મળે. પરંતુ આજે કિશન અમેરિકા પરિવાર દત્તક લેવા નવી દિશા દ્રષ્ટિ સાથે નવું જીવન મળ્યાની ખેવના ચહેરા પર જોવા મળી હતી. વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.